अंतराल बाद भक्ति रस में आपनु स्वागत छे। जेना वगर मनुष्य पोताना हाथ पग पण चलावी नथी शकतो, ते छे शक्ति। शक्ति थी ज संसार संचालित थया करे छे। शक्ति नु बीजु स्वरूप एटले प्रकृति, अने प्रकृति एटले माता महाकाली। जो माता महाकाली भक्त उपर प्रसन्न थई जाय छे तो भक्त समस्त प्रकारनी सिद्धिओनो स्वामी बने छे। तो कई रीते करशो माता महाकाळीनी उपासना, कई रीते करशो माताने प्रसन्न, अने कया मंत्रनो करशो जाप, तो आओ जाणीए ज्योतिषाचार्य श्री मुकुंदभाई पंड्या पासेथी। जय गणेश। दर्शक मित्रों, वी टीवी नी खास पेशकश भक्ति रस कार्यक्रम में हूं मुकुंद पंड्या आप सर्व दर्शक मित्रों नु हार्दिक स्वागत करू छु। आज एक एवो दिवस बनी रह्यो छे के मानी उपासना करवाथी संकल्प सिद्ध थई शके। आज एक एवो दिवस छे के जे दिवसे માતાજીના એક એવા સ્વરૂપની પૂજા કરીએ કે જે 10 મહાવિદ્યાઓમાંનું પ્રથમ સ્વરૂપ છે, અને એ સ્વરૂપની પૂજા કરવાથી કોર્ટ કચેરીને લગતી સમસ્યા દૂર થાય ને આપણા હરેક સંકલ્પો સિદ્ધ થઈ શકે। એક એવા સ્વરૂપની આજે પૂજા કરીશું કે જે પૂજાના જે સ્વરૂપની પૂજા કરવાથી ભયનો નાશ થાય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય, અને ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ વિષય ઉપર વાત કરવાની છે। તો દર્શક મિત્રો, યાદ એવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। આજે આપણે વાત કરવાના છીએ મહાકાલી માતાજીની। મહાકાલી માતાજીનું નામ પડતા જ તરત જ આપણને કલકત્તાની અંદર બિરાજમાન, પાવાગઢની અંદર બિરાજમાન એવા આપણા મહાકાલી માં એનું આપણે મનની અંદર સ્મરણ કરવા લાગે છે। પરંતુ આવું વિરાટ સ્વરૂપ, આવું દિવ્ય સ્વરૂપ કઈ રીતે પ્રગટ થયું? આપણને વિચાર આવે કે આવું ભયાનક સ્વરૂપ માતાજીનું। દર્શક મિત્રો, આની પાછળ બહુ લાંબી કહાની છે। દારૂક નામના રાક્ષસના ત્રાસથી દેવો અત્યંત ભયભીત થઈ ગયા હતા, અને દારૂક નામના રાક્ષસને એવું વરદાન મળેલું હતું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દેવ એને મારી ન શકે। અને ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધા દેવો આજે ભગવાન શંકર પાસે, બ્રહ્મા વિષ્ણુ પોતે જાય છે અને પ્રાર્થના કરે છે, ને ત્યારે અલગ અલગ દેવોની અંદરથી અલગ અલગ શક્તિ નીકળી, અને એ શક્તિનું જે વિરાટ સ્વરૂપ ધારણ થયું, જે સ્ત્રીનું સ્વરૂપ ગણવામાં આવે છે, જે શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે, મહાકાલી માતાજીનું પ્રાગટ્ય થયું। અને આ મહાકાલી માતાજીનું આવું ભયભીત સ્વરૂપ દારૂણ નામના રાક્ષસને નષ્ટ કરી દે છે, અને આ જ રાક્ષસ નષ્ટ થવાથી આજે લોકો ભયની અંદરથી પણ મુક્ત થઈ શકે છે। મહાકાલી માતાજીની ઉપાસના કરવાથી કોઈ પણ વ્યક્તિ જો કોર્ટ કચેરીના સમસ્યાની અંદર ફસાયેલો હોય તો એની સમસ્યા પણ એ દૂર થતી હોય છે। દર્શક મિત્રો, જેવી રીતે મહાકાલી માતાજીની ઉપાસના કરવાથી આપણા સંકલ્પ સિદ્ધ થાય, કલૌ ચંડી વિનાયકો એવું કીધેલું છે કે કલિકાલની અંદર તો ગણપતિ અને ચંડી કહેતા મા કાળી આની ઉપાસના કરીએ તો આપણા સંકલ્પ સિદ્ધ થાય, ને આ બંને દેવોને જાગ્રત ગણવામાં આવ્યા છે। કલિકાલની અંદર આ બંને દેવોને જાગ્રત કીધેલા છે, એટલે આ ચંડી માતાજીની ઉપાસના કરવાથી, મા કાલી માતાજીની ઉપાસના કરવાથી, એનું આપણે સ્મરણ કરવાથી આપણા સંકલ્પ સિદ્ધ થાય હંમેશાને માટે। મહાકાલી માની જો આપણે પૂજા કરવી હોય તો કમળનું પુષ્પ આપણે અર્પણ કરવું જોઈએ, અબીલ, ગલાલ, કંકુ, સિંદુર વગેરે વસ્તુ માતાજીના ચરણ કમલની અંદર અર્પણ કરવી જોઈએ। અને ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે માતાજીની ઉપાસના કરતા હોઈએ ત્યારે મીઠાઈનો ભોગ અવશ્ય એને અર્પણ કરવો જોઈએ। દરેક દેવને એક પ્રિય વસ્તુ છે, એવી પ્રિય વસ્તુ જો આપણે અર્પણ કરીએ તો આપણા સંકલ્પ સિદ્ધ થાય, ને આપણે એમાં કોર્ટ કચેરી વિષય ઉપર વાત કરી રહ્યા છીએ। તો ઓમ નમો કાલી કંકાલી મહાકાલી મુખ સુંદર જીહવા કાલી, આ જે મંત્ર છે આ મંત્રનો તમે જપ કરો તો તમારે કોર્ટ કચેરીને લગતી જે કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા તમે દૂર કરી શકો છો। ચંડીપાઠની અંદર મા કાળી માતાજી વિશે આવે જ છે કે આ મા કાળી માતાજીની ઉપાસના કરવાથી પણ આપણા સંકલ્પ પરિપૂર્ણ થતા હોય છે। દેવી, તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ મુકદમાની અંદર એટલે કે કોર્ટ કચેરીની અંદર ફસાયેલો હોય ત્યારે ગુગળનો ધૂપ કરી અને સામાન્ય રૂપથી ગુપ્ત નવરાત્રિની અંદર અથવા મંગળવાર અથવા રવિવારના દિવસે મા કાળી માતાજીના સ્વરૂપનું તમારે ધ્યાન કરવાનું, માતાજીને લાલ કલરની તમારે ચુંદડી અર્પણ કરવાની, અને ચુંદડી અર્પણ કરવા કર્યા પછી તમારે માતાજીને અબીલ, ગલાલ વગેરે વસ્તુ અર્પણ કરવાની,
लविंग नो भोग खास अर्पण करवानो। लविंग तमे माताजी ने अर्पण करशो तो एनेथी तमारा दरेक संकल्प पण परिपूर्ण थशे। परंतु जो कोर्ट कचेरी ने लगती समस्या होय तो लविंग नो भोग खास अर्पण करी अने मंत्र आवे छे के ओम क्रीम 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 आ त्रण वखत आ मंत्र बोली अने पछी तमे महाकाली माताजी नु ध्यान करशो तो तमारी गम्मे तेवी कोर्ट कचेरी ने लगती समस्या हशे तो ए समस्या अवश्य दूर थशे। तांत्रिक मंत्र पण आनी अंदर घणा बधा आवे छे, परंतु तंत्र साधनानी अंदर न जता आपणे सात्विक साधना, कारण के महाकाली माताजीनी तंत्र साधना पण थती होय छे अने सात्विक साधना पण थती होय छे। सात्विक साधनानी अंदर आपणे माताजीनी उपासना करीए तो आपणा दरेक प्रकारना मनना संकल्प पण परिपूर्ण थाय छे। क्रीम क्रीम मंत्र ए बीज मंत्र छे अने आ बीज मंत्र नो जप करवाथी ज आपणे कार्य सिद्ध करी शकीए। एवुं कीधेलुं छे के महाकाली माताजीना मंदिरनी अंदर जई અને આપણે માતાજીને ગુલાબનું પુષ્પ અથવા કમળનું પુષ્પ પણ અર્પણ કરવું જોઈએ અને આ માતાજીના આપણા કાર્ય સિદ્ધ કરવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ। દુર્ગાના 32 નામ જે આવે છે, દુર્ગાના 32 નામ પણ જો તમે મહાકાળી માતાજીની સામે કરો અથવા સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ પણ તમે કરો તો અવશ્ય તમને કાર્ય લાભ મળશે અને સંકલ્પ સિદ્ધ થશે। તમારે વ્યાપારની અંદર નુકસાની આવી રહી છે તો વ્યાપારની અંદરની નુકસાની કઈ રીતે તમે પરિપૂર્ણ કરી શકો? દર્શક મિત્રો, મહાકાળી માતાજીના જ ઉપાય હું આપને બતાવીશ। મહાકાળી માતાજીના ઉપાયની અંદર તમારે વ્યાપારની અંદર નુકસાન આવી રહ્યો છે, નાણાંની ખોટ તમારે પડી રહી છે તો આજના દિવસે મહાકાળી માતાજીને લવિંગની 108 લવિંગની તમારે માળા અર્પણ કરવાની। 108 લવિંગની માળા અર્પણ કરી માતાજીના તમારી ઉંમર જેટલા તમારે માતાજીને ક્રીમ ક્રીમ એક મંત્ર ક્રીમ બોલી અને એક લવિંગ અર્પણ કરવાનું। આવી રીતે તમે કરશો તો તમારા વ્યવસાયની અંદર જે નુકસાની આવતી હશે, કોઈની નજર હશે, બાધા હશે તો એ બાધા તમારી દૂર થશે અને તમારા સંકલ્પો પરિપૂર્ણ થશે। દર્શક મિત્રો, આજે આપણે વાત કરી મહાકાળી માતાજીના ઉપાયો વિશેની। આવતીકાલે નવા વિષય સાથે ફરી પાછા મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। જય ગણેશ। બસ આ જ રીતે રોજે રોજ ભક્તિરસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું સુંદર મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા। તો હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં। ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિરસ। નમસ્કાર।